દેશભાઈએ કહ્યું હતું કે અન્ન પુરવઠો છેવાડા માનવી સુધી પહોંચે તેવી સરકારની પ્રાથમિકતા રહેશે. ગાંધીનગરના સચિવાલયમાં અન્ન નાગરિક પુરવઠાના મંત્રીએ ચાર્જ સંભાળ્યો છે અને નવી સરકારમાં ફરી એકવાર જયેશભાઈ રાદડિયાને જવાબદારી સોંપવામાં આવી છે. જયેશભાઈએ કહ્યું હતું કે અન્ન પુરવઠો છેવાડા માનવી સુધી પહોંચે અને ગુજરાતની જનતાને મુશ્કેલી ન પહોંચે તે સરકારની પ્રાથમિકતા રહેશે. ગુનાહિત માણસોને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. ભ્રષ્ટાચારી કોઈ પણ હોય તેને છોડવામાં નહીં આવે. ઉજ્જવલા યોજના આખા દેશમાં કરવામાં આવશે, પણ ગુજરાતમાં પ્રથમ યોજનાનો લાભ લીધો છે. તાલીમ આપીને બજેટની અંદર જોગવાઈ કરીને પ્રથમ યોજનાનો લાભ લીધો છે. પરિવારને લાભ મળે તે દિશામાં રાજ્ય સરકાર આગળ વધી રહી છે અને KTV સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવેલ કે પોતાના અગાઉના કામો પણ અને પ્રજાના નવા વિકાસના કામો પોતે હાથ ઉપર લેશે તેવું કહ્યું હતું. ગટમની અંદર પણ પુરવઠા અને કુટીર ઉદ્યોગ વિભાગની જવાબદારી મારી ઉપર હતી. નવી સરકારમાં ફરી આ જવાબદારી સોંપવામાં આવી છે. આવનારા દિવસોની અંદર પુરવઠા વિભાગ અને અમારું મુખ્ય ધ્યેય રહેશે કે છેવાડાના પરિવાર સુધી અનાજ પહોંચે, ક્યાંય એવી ગુજરાતી જનતાને મુશ્કેલી ન પડે અને ગરીબ લોકોનું અનાજ ગરીબ લોકો સુધી પહોંચે દિશામાં સરકારની પ્રાથમિકતા રહેશે. સરકાર કડક હાથે કાર્યવાહી કરવાની છે અને જે કંઈ એવી મુશ્કેલીઓ પડતી હશે કે કદાચ કોઈ લોકો એવા આની આડમાં ભ્રષ્ટાચાર કરતા હશે અને કોઈને પણ છોડવામાં નહીં આવે ને ગરીબ લોકો સુધી અનાજ પહોંચે દિશામાં સરકાર કટિબદ્ધ રીતે આગળ વધી રહી છે. નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન બન્યા પછી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના કે જે આખા દેશની અંદર અમલીકરણ કરવામાં આવી, અત્યારે આ યોજનાનો લાભ લેવામાં ગુજરાત પ્રથમ નંબરે છે અને આવનારા દિવસો અંદર કેરોસીનનું પ્રમાણ ઘટાડતું આવ્યા છે, એટલે એવી પણ મુશ્કેલી ન પડે દિશામાં પણ સરકાર કડક હાથે કામગીરી કરી છે અને આવનારા દિવસોમાં કડક હાથે કામ કરવાના છે. બ્યુરો રિપોર્ટ, KTV ન્યૂઝ ગુજરાતી, ગાંધીનગર. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકામાં પોષી પૂનમ એટલે કે જગત